દેશમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા રદ કરાયાની પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે ત્યારે મોદી સરકારે દેવ દિવાળીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને ગુજરાતના ખેડૂત સંગઠનોએ આવકાર્યો છે ત્યારે કૃષિ કાયદા ખેંચવા બદલ ખેડૂતોએ વડાપ્રધાનને અભિનંદન પાઠવીને તેમના નિર્ણયને આવકારથી પ્રતિક્રિયા આપીને ખુશી વ્યક્ત કરી હતી. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રજોગ સંદેશાની અંદર ખેડૂતોને કિસાનોને વધારે વધારે કઈ રીતે ઉપયોગી થઈ શકે સરકાર એના માટેના તમામ જ્યારે પ્રયત્ન કરી રહી છે એની તમામ વાત એમના સૌ મુખે વર્ણવી ખેડૂતોને વધારે વધારે ઉત્પાદન આવે ઓછા ખર્ચ થાય અને વધારે પ્રમાણમાં સારા ભાવ મળે એના માટેના જે કેન્દ્ર સરકાર જ્યારે પ્રયત્ન કરી રહ્યું ત્યારે અમુક કિસાનોની એક લાગણી હતી કે કૃષિના ત્રણ જે કાયદાઓ બહાર પાડવામાં આવેલા હતા એ પરત ખેંચાય. કિસાનોની લાગણીને ધ્યાનમાં રાખીને આજે જે જાહેરાત કરવામાં આવેલ છે કે આવનાર પાર્લામેન્ટ સત્રની અંદર આ કાયદા પાછા ખેંચવા માટેની જે કાંઈ પ્રોસિજર કરવાની પ્રોસિજર કરીને ખેડૂતોને લાગણીને ધ્યાનમાં રાખીને આજે જે કૃષિ કાયદાઓને પરત લેવાનો જે નિર્ણય કરેલો છે એટલા માટે એમનો આભાર વ્યક્ત કરું છું. આજે શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને આ સંબોધન દરમિયાન તાજેતરમાં કૃષિ હિતમાં લાવેલા ત્રણેય કૃષિ કાનૂનને આવનારા ટૂંકા દિવસોમાં જ્યારે સત્ર મળી રહ્યું છે ત્યારે એ ત્રણેય કાનૂન પરત કરવાનું જાહેરાત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ હિતમાં અને વિશેષ કરીને કિસાનોના હિતમાં કામ કરતી શ્રદ્ધેય વડાપ્રધાનના વડપણ હેઠળ ચાલતી સરકારે ખેડૂતો માટે ખેડૂત હિતના અનેક નિર્ણયો કર્યા છે. આજે ખેડૂતો માટે ખૂબ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ ત્રણ કાળા કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી છે અને આવતું જે સત્ર છે સંસદનું ત્યારે એને રિપીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર સમગ્ર દેશના ખેડૂતો માટે આનંદનો અવસર છે અને સરકાર માટે શરમજનક સ્થિતિ છે કે ખેડૂતોને વર્ષ સવા વર્ષ સુધી ટટળાવ્યા છે, પરેશાન કર્યા છે, કેટલા ખેડૂતોએ પોતાના જાન ગુમાવ્યા છે. અને ભલે વડાપ્રધાનશ્રી ગમે તેવી સારી ભાષામાં સમજાવે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની આઝાદી ઉપરની એ તરાપ હતી અને ખેડૂતો આ કાયદાઓથી ગુલામ બનવાના હતા, એને બદલે ખેડૂતોને મુક્તિ મળી છે. આજે દેશના વડાપ્રધાને જે કૃષિ બિલ હતા, ત્રણ કાળા કાયદા બનાવેલા હતા ખેડૂતો માટેના, તે બિલ પરત લીધા છે. સમગ્ર 14 મહિના અંદર દેશના ખેડૂતોએ જે આંદોલન કર્યું હતું અને પોતાની હક માટે પોતાના આવાજ માટે લડતા હતા તે ખેડૂતોની આજે જીત છે, જીત થઈ છે. આજે દેશના વડાપ્રધાન છેલ્લા 14 મહિનાથી જે આંદોલનકારી અને પોતાની હક માટે લડતા ખેડૂતોને વેદના 14 મહિના પછી સાંભળી છે ત્યારે આ ત્રણેય બિલ પરત ખેંચ્યા છે તેને હું આવકારું છું. અને આજે મારા દેશના ખેડૂતોનું જે પ્રમાણે એમની જે માંગ હતી તે માંગ આજે પૂરી થઈ છે. જલ્દી આ બિલને લોકસભાના અંદર અને રાજ્યસભાના અંદર જે પરત ખેંચવા માટેની પ્રોસેસ પૂરી થાય અને આ જીત સમગ્ર ભારત દેશના ખેડૂતોની દેશ જીત છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વધુ એક યુવકની કરપણી હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં તાલુકાના જ મોટા ગામે માતાજીના માંડવામાં સીટી વગાડવા બાબતે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવી હોવાની વિગતો સામે આવી હતી, જેની ફરિયાદ પોલીસને કરવામાં આવતા પોલીસ તપાસમાં યશપાલસિંહ નામના યુવકની સીટી બજાવવાને લઈને